એક મહેસાણાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. જણાવી દઈએ કે મહેસાણા વિહાર ચાર રસ્તા પર પેલવાઈ તરફ જતી સ્કૂલ બસ પલટી ખાઈ ગઈ છે. વિજાપુર મહેસાણા રોડ પર આ બસ પલટી ખાઈ ગઈ છે. ચાણક્ય વિદ્યાવિહારની સ્કૂલ બસ હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ બસ પલટી ખાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. મહેસાણા હાઈવે પર વધુ એક બસનો અકસ્માત નડ્યો છે. બસમાં સવાર 8 વિદ્યાર્થીઓ તમામ ઇજાગ્રસ્તોને વિજાપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિજાપુર મહેસાણા રોડ પર બસ પલટી ખાઈ જવાની ઘટના સામે આવી છે. આ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા કમલેશ રાવલ જોડાઈ ગયા છે. કમલેશ, જે રીતે સ્કૂલ બસ પલટી ખાઈ ગઈ છે, વિદ્યાર્થીઓને કેવા પ્રકારની ઇજાઓ પહોંચી છે, શા કારણથી સ્કૂલ બસ પલટી ખાઈ ગઈ હતી? આપને જણાવું કે વિહાર ચાર રસ્તા પાસે ચાણક્ય વિદ્યા મંદિર જે સ્કૂલ છે, આ સ્કૂલના જે બાળકો શાળા છૂટ્યા બાદ શાળાની સ્કૂલ બસમાં ઘર તરફ જઈ રહ્યા હતા. વિજાપુર તરફ બસ જઈ રહી હતી, પરંતુ હાલ વિજાપુર મહેસાણા વચ્ચે રોડની કામગીરી ચાલી રહી છે અને રોડની કામગીરી ચાલતી હોવાને કારણે રોડ સાઈડમાં ખોદી નાખવામાં આવ્યો છે, જેના કારણે સ્કૂલ બસ થોડી રોડ સાઈડથી નીચે ઉતરી હતી. પરિણામે સ્કૂલ બસ પલટી ગઈ હતી. બસમાં સવાર 8 થી 10 બાળકો જે હતા, એક શિક્ષક પણ બસમાં સવાર હતા. 8 થી 10 બાળકોને નાની મોટી ઇજાઓ થઈ છે, જયારે શિક્ષકને પગના ભાગે ઇજા પહોંચી છે. આ તમામ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શિક્ષકને પગના ભાગે ગંભીર ઇજા થયેલી હોવાના કારણે તેમને ગાંધીનગર સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ જ સ્કૂલની થોડા સમય પહેલા પણ બસ પલટી ગઈ હતી, જેમાં બાળકોનો બચાવ થયો હતો. અને આ વખતે પણ જે સ્કૂલ બસ પલટી છે તેમાં બાળકોને નાની મોટી ઇજા થઈ છે. તો બીજી તરફ મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સ્કૂલની જે બસ છે તે બસની તપાસ કરતા તેમાં સ્પીડ મીટર તો લગાવવામાં આવી છે, પરંતુ રોડ સાઈડ છે તૂટેલો હોવાના કારણે બસ પલટી હોવાની તપાસ કરી શકાય. જી બિલકુલ કમલેશ, સમગ્ર માહિતી બદલ આભાર.